નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ને આજે આપણે પ્રકરણ સાતમાં આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક દાખલા ગણીશું જે લીટરમાંથી મિલીમાં રૂપાંતર કરવાના છે તમને એવું પૂછાય છે કે લીટર આપેલા હોય અને એમાં મિલીમાં રૂપાંતર કરો તો આપણે ગયા તાસમાં શીખી ગયા હતા એક લીટર બરાબર એક હજાર મિલી લીટર મિલી લીટરને ટૂંકમાં મિલી તરીકે પણ વંચાય છે તો અહીંયા લખ્યું છે એક લીટર બરાબર એક હજાર મિલી તો અહીંયા પહેલો દાખલો છે વીસ લીટર બરાબર ખાલી જગ્યા મિલી એટલે કે વીસ લીટરને મિલીમાં ફેરવવાના તો તમે ડાયરેક્ટ પણ લખી શકો અને ચાલો આ પહેલો દાખલો તમને શીખવાડું આપણે જાણીએ છીએ એક લીટર બરાબર એક હજાર મિલી તો વીસ લીટર બરાબર કેટલા થાય તો વીસ ગુણ્યા એક હજાર બરાબર કેટલા થાય તો આ રીતે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો એક લીટર એટલે એક હજાર તો વીસ લીટર એટલે વીસ હજાર પચાસ લીટર એટલે તમને આવડી ગયું હશે તો પચાસ હજાર મિલી પચીસ લિટર એટલે પચીસ હજાર મિલી તો હવે તમને આમાં ખબર પડી હશે હવે તમને ગમે તે પૂછાય ચલો એક હું તમને કહું છું કે પિસ્તાલીસ લિટર તમે શું લખશો પિસ્તાલીસ હજાર મિલી પાંચમું ચોર્યાસી લિટર તો તમે શું લખશો જવાબ આ તમારે જાતે લખવાનો છે હવે તમને આવડશે વીસ લીટર એટલે વીસ હજાર મિલી પચાસ લીટર એટલે પચાસ હજાર મિલી પચીસ લીટર એટલે પચીસ હજાર મેલી પિસ્તાલી લીટર એટલે પિસ્તાલીસ હજાર તો ચોર્યાસી લીટર એટલે કેટલા થાય તો અહીંયા તમારે જવાબ જાતે લખવાનો છે તો તમને આમાં સમજણ પડી હશે અહીંયા કેટલા બીજા દાખલા ગણીએ તો અહીંયા શું છે મિલી લીટરમાં રૂપાંતર કરો અહીંયા કેવું છે લીટર અને મિલી બંને આપેલા છે એનું શું કરવાનું છે મિલીમાં રૂપાંતર કરવાનું છે તો પહેલો દાખલો છે ત્રણ લિટર પાંચસો મિલી તો આપણે જાણીએ છીએ એક લિટર એટલે એક મિલી તો ત્રણ લિટર એટલે ત્રણ મિલી અને અહીંયા કેટલા છે પાંચસો એસી તો વત્તા પાંચસો એસી મિલી બંનેનો સરવાળો કરીએ તો ત્રણ હજાર પાંચસો હોવા જોઈએ પાંચસો તો ત્રણ હજાર પાંચસો એસી મિલી એ જ રીતે બીજો દાખલો છે સાત લીટર બસો એસી મિલી સાત લીટર એટલે સાત હજાર મિલી અને બસો એસી સરવાળો કરીએ તો સાત હજાર આપણને જવાબ મળી ગયો સાત લીટર બસો એસી મિલી બરાબર સાત હજાર બસો એસી મિલી આગળ ત્રીજો દાખલો તમને હવે આવડશે આ તમારે જતે ગણવાનો છે અહીંયા શું છે એસી લીટર એને મિલીમાં ફેરવવાના છે પછી ચોથો દાખલો છે બે લિટર ત્રણસો છપ્પન મિલી તો બે લિટર એટલે બે હજાર મિલી અને એમાં કેટલા ઉમેરવાના ત્રણસો ને છપ્પન મિલી બંનેનો સરવાળો કરીએ બે હજાર ત્રણસો છપ્પન મિલી તો મેં તમને આવા દાખલા ગણતા આવડી ગયા હશે હવે આગળ છે પાંચ લિટર પચાસ મિલી અને એના પછી છે દસ લિટર સાતસો મિલી પછી છે બાર લિટર દસ મિલી અને એક લિટર આઠસો છત્રીસ મિલી તો આ ચાર દાખલા તમારે જાતે ગણવાના છે આગળ ગણાવ્યા એ જ રીતે તમારે ગણવાના છે તો અહીંયા હું તમને આ સમજાવી દઉં છું દસ લિટર એટલે દસ હજાર મિલી એમાં કેટલા ઉમેરવાના સાતસો મિલી દસ હજાર સાતસો મિલી તો તમને હવે દાખલા આવડ્યા હશે હવે આગળ લીટર આપેલા હોય છે બીજી રીતે પણ કહી શકીએ એક હજાર મિલી બરાબર એક લીટર એક હજાર મિલી બરાબર એક લિટર તો અહીંયા પહેલો દાખલો છે ત્રણ હજાર મિલી બરાબર કેટલા લિટર તો એક હજાર છે તો એક લિટર તો ત્રણ હજાર એટલે કેટલા લિટર થાય ત્રણ લિટર તો બે હજાર એટલે બે લિટર હવે આઠ હજાર એટલે આઠ લિટર અને અહીંયા છે નેવું હજાર તો નેવું હજાર એટલે નેવું લિટર તો હવે તમને ખબર પડી હોય તો અહીંયા શું કર્યું છે એક હજાર છે તો એક લિટર ત્રણ હજાર છે તો ત્રણ લિટર ત્રણ હજાર મિલી બરાબર ત્રણ લિટર હવે તમને શોર્ટ ટ્રીક આપી દઉં છું કે મિલીને લીટરમાં ફેરવવું હોય તો હજાર વડે ભાગી દેવાના અને લીટરને મિલીમાં ફેરવવું હોય તો હજાર વડે ગુણી દેવાના તમે હવે ત્રણ હજારને હજાર વડે ભાગી દો ચલો ત્રણ હજાર છે એને હજાર વડે ભાગી દઈએ એક બે ત્રણ શૂન એક બે ત્રણ શૂન તો અહીંયા જવાબ શું મળ્યો ત્રણ જે આપણને મળી ગયો ડાયરેક્ટ ત્રણ લિટર તો શું કરવાનું મિલીનું લીટરમાં રૂપાંતર કરવાનું હોય એટલે કે મિલીમાં તમને દાખલો આપ્યો હોય લીટરમાં જવાબ માગ્યો હોય તો તમારે જે આપેલું હોય એને હજાર વડે ભાગી દેવાનું અને જ્યારે લીટરમાં દાખલો આપ્યો હોય અને લીટરમાં આપ્યો હોય અને મિલીમાં જવાબ માગ્યો હોય તો તમારે એક હજાર વડે ગુણી દેવાના દાખલા તરીકે ત્રણ લીટર તમને આપ્યા છે અને તમારે મિલી શોધવાના છે તો મિલી શોધવા હોય તો શું કરશું ત્રણને એક હજાર વડે ગુણી દઈશું તો કેટલા આવશે ત્રણ હજાર મિલી જે આપણને અહીંયા મળી ગયું છે તો તમને આમાં ખબર પડી હશે તો શું કરવાનું મિલીના લીટરમાં ફેરવવું હોય તો એક હજાર વડે ભાગવાના લીટરના મિલીમાં ફેરવવું હોય તો એક હજાર વડે ગુણવાના ચલો અહીંયા આપણે છે નેવું હજાર છે તો નેવું હજાર મિલી એટલે નેવું લિટર તો શું કરવાનું મિલીના લીટરમાં હોય તો એક હજાર વડે ભાગવાના તો નેવું હજાર ને આપણે એક હજાર વડે ભાગી દઈએ તો એક શૂન બીજી શૂન અને ત્રીજી શૂન સૂન વધીશું ઉપર નેવું તો આપણને જવાબ મળી ગયો નેવું હવે આગળ છે ત્રણ હજાર પાંચસો ચોર્યાસી મિલી એટલે કેટલા લીટર અને કેટલા મિલી થાય તો આને પણ આપણે હજાર વડે ભાગી દઈએ તો શું થાય ત્રણ અલગ પડશે ત્રણ પાંચ આઠ ચાર તો અહીંયા શું થશે એક બે ત્રણ શૂન્ય અહીંયા શું થશે ત્રણ હજાર એટલે ત્રણ લિટર ત્રણ હજાર મિલી અને ઉપર કેટલા પાંચસો તો પાંચસો જેમાં આપણે અગાઉ દાખલો ગણી ગયા હતા ને મિલી અને લીટર આપ્યા હતા એમાં તમારે મિલીમાં ફેરવવાનું હતું તો તમે શું કરતા હતા ત્રણ લીટર ત્રણ લીટરને આપ્યું હતું અને આ રીતે મેળવવાનું હતું તો ત્રણ લીટર પાંચસો ચોર્યાસી મિલી આપેલું હતું અને તમારે મિલીમાં ફેરવવાનું હતું તમે શું કરતા હતા ત્રણ લીટર એટલે ત્રણ હજાર મિલી અને એમાં પાંચસો ચોર્યાસી ઉમેરતા હતા તો ત્રણ હજાર પાંચસો ચોર્યાસી આપણને મળતા હતા પણ અહીંયા કેવું છે ત્રણ હજાર પાંચસો ચોર્યાસી મિલી આપેલા છે અને લીટર અને મિલીમાં ફેરવવાનું છે તો શું કરશું ત્રણ છે એની પાછળ એક બે ત્રણ ત્યાં ત્રણ શૂન લગાવી દીધી એટલે ત્રણ હજાર મિલી મળી ગયા ત્રણ હજાર મિલી એટલે ત્રણ લીટર તો આપણે લખી દીધું ત્રણ લીટર ને કેટલા વધ્યા પાછળ જે શૂન લગાવી હતી એની જગ્યાએ પાંચ આઠ ને ચાર એટલે પાંચસો ચોર્યાસી તો અહીંયા લખી દીધા મિલીમાં પાંચસો ચોર્યાસી એ જ રીતે આગળ છે છ હજાર પંચ્યાસી તો અહીંયા શું છે છ હજાર પંચ્યાસી તો શું વંચાય છે છ હજાર એટલે કે છ હજાર મિલી એટલે છ લિટર અને ઉપર કેટલા છે પંચ્યાસી તો અહીંયા શું લખશું પંચ્યાસી મિલી આગળ છે ત્રણ હજાર ચાલીસ મિલી તો શું વંચાય છે ત્રણ હજાર તો ત્રણ મિલી બરાબર ત્રણ લીટર પાછળ શું છે ચાલીસ અહીંયા લખશું આગળમાં રૂપાંતર કરો જે આપણે શીખ્યા ને એ પ્રમાણે ના દાખલા છે તો પહેલો દાખલો છે ત્રણ હજાર મિલી તો આપણે શું લખશું ત્રણ લિટર એક હજાર મિલી બરાબર એક લિટર તો ત્રણ હજાર મિલી બરાબર ત્રણ લિટર એક હજાર પચાસ લીટર અને મિલીમાં ફેરવવાનું છે તો મેં તમને શીખવાડ્યું છે એક હજાર એક હજાર મિલી એટલે એક લિટર અને છેલ્લે શું વધ્યું પચાસ અને ઝીરો પચાસ પણ લખી શકો અથવા તો પચાસ પણ લખી શકો અહીંયા છે આઠ હજાર તો શું છે આઠ હજાર તો આઠ હજાર લીટર મિલી એટલે આઠ હજાર મિલી એટલે આઠ લીટર આ તમારે જાતે લખવાનું છે ત્રણ હજાર ચારસો છપ્પન મિલી અને લિટર અને મિલીમાં ફેરવવાનું છે આ પણ જાતે અને આ ત્રણ આજે ચાર થી આઠ છે એ તમારે જાતે એના જવાબ લખવાના છે

તો તમે કેટલી અંદાજે કેટલી ખીર ખાઈ શકો છો એ તમારે લખવાનું છે એક સાથે તમે એક લિટર પાણી પી શકો છો એક લીટરની બોટલ તમારી જોડે હોય તો એ ભરીને તમે એકસાથે પાણી પી શકો છો જો પી શકતા હોય તો હા ને ના પી શકતા હોય તો ના મને લાગે છે કે હું એક લિટર પાણી પી શકીશ તો આ શું કહે છે કે હું મને એવું લાગે છે કે હું એક લિટર પાણી પી શકીશ પણ આ છે એ શું કહે છે કે ના હું પાણી એક લીટર તો નહીં પી શકું પણ ચારસો મિલી પી શકીશ તો એની ક્ષમતા છે કે આ ચારસો મિલી પી શકશે અને આ એક લીટર પી શકશે ગધેડો જુદી જુદી રીતે એક લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો તો અહીંયા આ ગધેડો છે અહીંયા એક અલગ અલગ રીતે એક હજાર મિલી એટલે કે એક લીટર પૂરા કરવા માગે છે એક લીટર એક લીટર એટલે એક હજાર મિલી એક લિટર એટલે એક હજાર મિલી તો એ બધા સરવાળા કરીને શું કરે છે એક હજાર મિલી પૂર્ણ કરવા મથે પાંચસો પાંચસો તો અહીંયા પૂર્ણ થઈ ગયું એક લિટર એક હજાર મિલી તો અહીંયા બસો છે બસો મિલી છે એક એક હજાર પૂરા કરવા કેટલા બાકી રહ્યા તો આપણે શું કરવાનું એક હજાર માંથી બસો બાદ કરી દેવાના શૂન્યમાંથી શૂન્ય શૂન્ય દસ માંથી બે જાય તો આઠ શૂન્ય તો અહીંયા શું આવશે આઠસો મિલી આઠસો વત્તા બસો એક હજાર એટલે કે એક લિટર એક હજાર મિલી બરાબર એક લીટર તો અહીંયા છે સો પછી આ તમને ત્રણ ખાલી જગ્યા આપી છે અહીંયા બે ખાલી જગ્યા આપી છે અહીંયા અઢીસો આપ્યા છે અને બે ખાલી જગ્યા આપી છે અહીંયા ત્રણ આપી છે તો આ કોઠો તમારે હવે જાતે પૂર્ણ કરવાનો છે તો તમે કરી શકશો ને વ્યાગળ પુસ્તકમાં પેજ નંબર ચુમ્બોતેર ઉપર આજુબાજુ જુઓ આ ચિત્રો જુઓ હવે આવી બીજી કઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારી યાદી બનાવો તો એ તમે એવી વસ્તુ જોઈ હશે કે જે પેકેટમાં મળે છે અને બોટલમાં મળે છે એવી તમે વસ્તુ ખાધી હશે અથવા પીધી પણ હશે તો એવી કઈ કઈ વસ્તુ છે જે પેકેટ અને બોટલમાં મળે છે તો દૂધ છે તો દૂધ શેમાં મળે છે ઠેલીમાં મળે છે અને એની ક્વોન્ટિટી કેટલી હોય છે એટલે કે એની ક્ષમતા કેટલી હોય છે પાંચસો મિલી પાંચસો મિલીનું એક પેકેટ આવે છે દૂધનું તો તમે અમૂલ દૂધ કે ગમે તે દૂધ તમે લાવતા હશો એમાં તમે જોયું હશે કે એના પર એનું વજન લખ્યું હોય છે પાન પાંચસો મિલી તો એવી બીજી વસ્તુ છે તેલ પછી એવી તમારે એવી તમે કઈ વસ્તુ જોઈ છે જે પેકેટમાં પેકેટમાં મળે છે અથવા તો બોટલમાં મળે છે તો તેલ પેકેટમાં પણ મળે છે અને બોટલમાં પણ મળે છે તમારે એવી વસ્તુ શોધવાની છે અને એના નામ લખવાના છે અહીંયા અને એને જે વજન લખેલું હોય એ તમારે અહીંયા વજન પણ લખવાનું છે એનું માપ જે આપ્યું હોય એ લખવાનું છે બોટલમાં મળતું હોય તો બોટલમાં લખવાનું પેકેટમાં મળતું તો પેકેટમાં લખવાનું એ તમે શોધીને તમારી જાતે અહીંયા કોઠો પૂરો કરવાનો છે તો આજે બસ આટલું જ આવજો વિદ્યાર્થી મિત્રો બાય બાય